જય માતાજી. મિત્રો, સ્વાગત છે તમારું ગુજ્જુ પરિવાર ચેનલ યુટ્યુબમાં. આપણી ભારતીય સંસ્કૃતિમાં દશેરાને વિજય અને ખુશીનું પ્રતીક માનવામાં આવ્યું છે. અસત્ય પર સત્યનો વિજય થયો હતો એટલે આ પર્વને વિજયાદશમી પણ કહેવામાં આવે છે. દક્ષિણ ભારતમાં દ્રવિડ બ્રાહ્મણો રાવણના પૂતળાનું દહન પહેલાં તેની પૂજા કરવાની પરંપરા છે. કારણ કે સમગ્ર પૃથ્વી પર એકમાત્ર રાવણ જ હતો જેને ત્રિકાલ દર્શનની ક્ષમતા હતી. આપણું આખું વર્ષ સુખમય અને સમૃદ્ધિમય બને એ માટે લોકો વર્ષોથી આ ઉપાયો કરતા આવ્યા છે. આ દિવસે શમીના વૃક્ષની પૂજા કરવી અને ઘરમાં શમીનું વૃક્ષ વાવી નિયમિત દીપદાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે દશેરાના દિવસે રાજા રઘુને કુબેરે સુવર્ણ મુદ્રા આપી અને શમીના પાંદડાને સોનાના બનાવી દીધા હતા. ત્યારથી શમીને સોનું આપવાવાળું સુવર્ણ વૃક્ષ કહેવામાં આવે છે. આ દિવસે દરેક જગ્યાએ વિજય પ્રાપ્તિ હેતુ નવદુર્ગાનું પૂજન કરી તેને 10 ફળ અર્પણ કરવા અને એ ફળ ગરીબોમાં વહેંચી દેવા અને પૂજા કરતી સમયે ઓમ વિજયાય નમઃનો જાપ કરવો. આ ઉપાય મધ્યાહનના શુભ મુહૂર્તમાં કરવો. આ દિવસે સૂર્યાસ્ત થવાનો હોય ત્યારે અને આકાશમાં તારા ઉદય થવાના હોય એ સમયે સર્વસિદ્ધિદાયક હોય છે. આ સમયે ઓમ અપરાજિતાય નમઃ એ મંત્રની 5 માળાનો જાપ કરવો. આનાથી જીવનમાં ધારેલી તમામ સફળતા પ્રાપ્ત થાય છે અને શત્રુઓનો નાશ થાય છે. ધન આગમનના માર્ગ ખુલે છે અને પરિવારમાં સુખ શાંતિ બની રહે છે. તો સર્વ મિત્રોને વિજયાદશમીની ખૂબ ખૂબ શુભકામના. આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને આ ચેનલ ગુજ્જુ પરિવાર જો હજુ સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. નવા વિડીયો સાથે ફરી મળીશું. જય માતાજી.